गुड मॉर्निंग फ्रेंड्स, आज आप चेप्टर नो नव पॉइंट शुरू करिए छे। विद्युत क्षेत्र रेखाओ अथवा तो बल रेखाओ, विद्युत क्षेत्र रेखाओ अथवा तो बल रेखाओ। चलो, विद्युत क्षेत्र रेखाओ अथवा तो बल रेखाओ शू छे अने केवी रीते आपणे एने व्याख्यायित करीशुं, तो ए समझवा माटे आपणे आगळ जे पॉइंट भणी गया एनो उपयोग करिए। मित्रों, आपणे आगळ एवुं भणी गया छीए के धारो के कोई धन विद्युत भार अहीं आगळ होय अथवा तो कोई विद्युत भार हो, बिंदुवत विद्युत भार हो, ये बिंदुवत विद्युत भार थी आर जेटला अंतरे आवेलो कोई बिंदु होय, एटले के अहीं थी आटला सुधीनु अंतर आर जेटलू होय, अने आर जेटला अंतरे आवेलो कोई बिंदु पी होय, अने आ बिंदु आगळनुं जो विद्युत क्षेत्र शोधवुं होय तो एना माटेनुं सूत्र आपणे भणी गया छीए, ई बराबर के क्यू बाय आर स्क्वेर। ख्याल આપણે આ સૂત્ર ભણી ગયેલા છીએ કે કોઈ બિંદુવત વિદ્યુત ભારથી આર જેટલા અંતરે, આ અંતર છે આર જેટલું, આર જેટલા અંતરે કોઈ બિંદુ પી આવેલું હોય તો પી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, જેના માટેનું સૂત્ર આપણે આગળ ભણી ગયેલા છીએ, બરાબર। હવે ધ્યાન રાખો, આ સૂત્ર ઉપરથી શું કહેવા માંગે છે સમજવાનો પ્રયત્ન કરીએ। માની લો કે પી બિંદુ અત્યારે આ જગ્યાએ હતું, હવે આપણે એવું કરીએ કે જે પી બિંદુ છે પી બિંદુનું સ્થાન બદલી અને ધારો કે આ જગ્યાએ લઈ લીધી, પી બિંદુનું સ્થાન બદલી એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું અંતર તમે બદલી કાઢ્યું અને અંતર કરી દીધું આપણે ઓછું। તો આ સ્થિતિમાં આપણે જ્યારે સૂત્ર મૂકીએ તો ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર અનુસાર, હવે તમે કહી શકો કે આ બંને સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર વધારે હશે પી બિંદુ આગળનું, તો તમને ખબર પડે છે કે ભાઈ આ જગ્યાએ વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું અંતર આર, એ આ વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું અંતર આર આની સાપેક્ષમાં અંતર વધારે છે, અને જો અંતર વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે સૂત્ર ઉપરથી। આનો મતલબ શું થયું કે જો અંતર વધારે હશે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે, અથવા તો એમ પણ કહી શકો કે જો અંતર ઓછું હશે તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, વધારે હશે। તો વિચારો કે આ સ્થિતિની અંદર અંતર અને આ સ્થિતિની અંદર અંતર, એ બંનેના અંતરની જો તમે કમ્પેરિઝન કરશો તો બીજી સ્થિતિમાં અંતર ઓછું છે, જો અંતર ઓછું હોય તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર વધારે હશે। તો આપણે આવી રીતે વિદ્યુત ક્ષેત્રની અંતર સાથેની તુલના કરી શકીએ, બરાબર। ચાલો, તો હવે આ પોઈન્ટને ધ્યાનમાં રાખી આપણે બીજો પણ એક પોઈન્ટ સમજ્યા હતા કે જો કોઈ ધન વિદ્યુત ભાર હોય, માની લો કે આ જગ્યાએ બિંદુવત ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર આવતી દિશામાં હોય, બરાબર। વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર આવતી દિશામાં હશે, અને જો ઋણ વિદ્યુત ભાર લઈ લો તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદર તરફ જતી દિશામાં હશે। ક્લિયર, ખ્યાલ આવી ગયો? ધન વિદ્યુત ભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ જતી દિશામાં, અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદર તરફ જતી દિશામાં હોય છે। આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ। તો આપણે ધારો કે ઉદાહરણ લઈ લઈએ કે માની લો કે આપણી પાસે બે વિદ્યુત ભાર છે, એક વિદ્યુત ભાર આ જગ્યાએ છે જે પ્લસ વિદ્યુત ભાર છે ક્યુ જેટલો, અને આ જગ્યાએ બીજો વિદ્યુત ભાર છે જે એટલા જ મૂલ્યનો પણ ઋણ વિદ્યુત ભાર છે। બે વિદ્યુત ભારો લઈ લઈએ, આ બંને વિદ્યુત ભારને અમુક અંતરે રાખી દઈએ। હવે શું કરીએ કે આ બંનેનું વિદ્યુત, બંને વિદ્યુત ભારોને જ્યારે તમે અમુક અંતરે રાખો છો ત્યારે આપણે જો વિદ્યુત ક્ષેત્રની બાબતને ધ્યાનમાં લઈએ તો આનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, આનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં, તો જ્યારે બે વિદ્યુત ભારો કે એક ધન હોય અને એક ઋણ હોય આ બંને વિદ્યુત ભારોને જ્યારે અમુક અંતરે રાખીએ ત્યારે તમે વિદ્યુત ક્ષેત્ર જોશો તો એકમાંથી નીકળ્યું અને બીજાની અંદર જતું રહ્યું। જો આવી ઘણા બધા વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ તો આમાંથી નીકળી અને આવી રીતે વિદ્યુત ક્ષેત્ર જતું હોય છે। ટૂંકમાં આપણે કહી શકીએ કે ભાઈ આનું વિદ્યુત ક્ષેત્ર જે બહાર નીકળે છે એ બીજાના અંદરના ભાગની અંદર સીધું જતું રહે છે। ક્લિયર, ઓકે। હવે આ બાબતનો ઉપયોગ કરી
અને માઇકલ ફેરાડે નામનો જે વૈજ્ઞાનિક હતો એ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર નીકળે છે આ વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક રીતે રજૂઆત આપી હતી. માઇકલ ફેરાડે નામનો જે વૈજ્ઞાનિક હતો એ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરી હતી. તો આપણે આપણે અહીંયા લખી શકીએ કે માઇકલ ફેરેડે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરી હતી. માઇકલ ફેરાડે નામનો જે વૈજ્ઞાનિક હતો એણે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરી, એટલે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે પ્રસરે છે એને બતાવી દીધું. તો એના માટેની આકૃતિ એને આવી રીતે લીધી કે એને એક ધન વિદ્યુત ભાર લીધો, બિંદુ પર ધન વિદ્યુત ભાર લીધો, અને એને જે આકૃતિ રજૂ કરી એ આકૃતિ આવી રીતે હતી કે એણે જોયું તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે હતું એ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં હતું. તો એણે ચારે બાજુ આવી રીતે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આવી રીતે દોરી. આ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતી આ જે રેખાઓ છે ને એને ક્ષેત્ર રેખાઓ કહેવાય. માની લો કે આ વિદ્યુત ભાર છે, એની ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર મારે કેવી રીતે જોવું છે, ચિત્ર સ્વરૂપે જોવું છે? તો ચિત્રાત્મક રજૂઆત માટે આપણે જે એરો બતાવીએ છીએ, તો આ એરોને આપણે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. એવી જ રીતે જ્યારે આ બાજુ જોયું તો આ બાજુ પણ એને ક્ષેત્ર રેખાઓ જોઈ, તો આમ મળી આ બાજુની પણ ક્ષેત્ર રેખાઓ એણે દોરી, તો બધી બાજુ એની ક્ષેત્ર રેખાઓ ચિત્ર સ્વરૂપે દોરી. સાથે સાથે આપણે બીજી પણ વધારાની દોરીએ તો આવી રીતે પણ દોરી શકીએ. તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કોઈ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ચારે બાજુ કેવી રીતે હોય છે એ સમજાવવા માટે એને ચિત્રાત્મક માહિતી રજૂ કરી. આ ચિત્રાત્મક માહિતીમાં તમે જોશો તો ક્ષેત્ર રેખાઓ જે હતી એના આપણે એરો સ્વરૂપે બતાવેલી છે. પણ જો તમે ધ્યાનથી આ એરો જોયા હોય તો એરોને તમે ધ્યાનથી જોશો તો વિદ્યુત ભારની નજીકના જે એરો છે એ થોડા સાઈઝમાં મોટા છે, પણ એનાથી જેમ દૂર તરફ જતા જઈએ એ એરો એ આની કમ્પેરિઝનમાં નાના છે. અને એના કરતાં એ દૂરના એરોની જો વાત કરીએ તો એ આના કરતાં એ એરો નાના છે. એટલે જેમ જેમ વિદ્યુત ભારથી દૂર તરફ જતા જઈએ છીએ એમ એરોની સાઇઝ નાની બનતી જાય છે. એટલે એણે એવું બતાવ્યું કે જેમ જેમ કોઈ વિદ્યુત ભારથી તમે દૂર તરફ જતા જો છો એમ એમ એનું વિદ્યુત ક્ષેત્ર છે એની પ્રબળતા ઘટતી જાય છે. વિદ્યુત, કોઈ પણ વિદ્યુત ભાર હોય એનાથી તમે દૂરના અંતરે જતા હો, જેમ જેમ દૂરના અંતરે જશો એમ એમ એની પ્રબળતા ઘટતી જાય. હમણાં જ આપણે જોયું કે એક વિદ્યુત ભાર લીધો તો બિંદુ વત વિદ્યુત ભાર, આનાથી કોઈ અમુક અંતરે પી બિંદુ લીધું અને એનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, આનું વિદ્યુત ક્ષેત્ર, અને આ જ બિંદુ વત વિદ્યુત ભારથી અમુક નજીકના અંતરે જ્યારે બિંદુ પી લીધું એનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, તો આનું વિદ્યુત ક્ષેત્ર ઈની કિંમત આપણને વધારે મળી હતી કયા સૂત્રથી? ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર અનુસાર અંતર ઘટી ગયું તો વિદ્યુત ક્ષેત્ર વધારે મળ્યું. તો દેખાય છે કે વિદ્યુત ભારથી જેમ જેમ નજીકના અંતરે હોઈએ છીએ તેમ વિદ્યુત ક્ષેત્ર વધારે, તેની પ્રબળતા વધારે હોય, પણ વિદ્યુત ભારથી જેમ જેમ દૂરના અંતરે જતા જઈશું, જેમ જેમ દૂર તરફ જતા જઈશું એમ અંતર વધતું જશે તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઘટતી જશે. તો એને આવી રીતે એક ચિત્રાત્મક માહિતી રજૂ કરી. આવી રીતે ધન વિદ્યુત ભારની અને સેમ ઋણ વિદ્યુત ભાર માટેની પણ ક્ષેત્ર રેખાઓની પ્રબળતા, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એને રજૂ કરી. તો ઋણ વિદ્યુત ભાર માટે પણ સેમ આકૃતિ એને રજૂ કરી આવી રીતની હતી કે કોઈ ઋણ વિદ્યુત ભાર લીધો અને આ ઋણ વિદ્યુત ભારથી ચારે બાજુના અંતરે આ બાજુ બધી બાજુના અંતરની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લીધી, તેણે આવી રીતે આકૃતિ દર્શાવી. તો આપણે ઋણ વિદ્યુત ભાર માટે પણ આકૃતિ જોઈએ
तो जे भी रीते धन विद्युत भारनी हती ये भी रीते ज आपणे आकृति मळे छे, पण फरक एटलो पड़े छे के ऋण विद्युत भारनुं विद्युत क्षेत्र जे छे अंदर तरफ जती दिशामां आपणे मळशे। क्लियर? तो ऋण विद्युत भारनुं अने धन विद्युत भारनुं विद्युत क्षेत्र चित्रात्मक रीते आणे आवी रीते रजू कर्युं। ऋण विद्युत भार में पण सेम छे के विद्युत भार की नजीक में आवेली जे क्षेत्र रेखाओ छे ये प्रबल छे, कारण के नजीकना भाग नी अंदर जे क्षेत्र रेखाओ छे एना एरो मोटा बताया था। अने एने एवुं कीधुं के एरो नी लेंथ एरो नी लंबाई ए विद्युत क्षेत्र नी प्रबलता रजू करे छे। तो एने जोयुं तो विद्युत भार की नजीकना एरो नी लंबाई मोटी हती माटे प्रबलता वधारे हती, पण एनाथी जेम जेम दूर तरफ जता जईए छीए एम एरोनी लंबाई घटती जाय छे, माटे आवा दूरना बिंदुए क्षेत्रनी प्रबळता घटती जाय अने वधारे दूरना अंतरे जईए तो प्रबळता एनाथी पण वधारे घटती जाय छे। तो माइकल फेराडे विद्युत भार दर्शाई अने एनी क्षेत्र रेखाओनी प्रबळता आवी रीते आकृति स्वरूपे रजू करी हती। हवे आ तो माइकल फेराडे रजू करेली चित्रात्मक माहिती हती, पण ज्यारे वैज्ञानिकोए आ बाबतो उपरना केटलाक प्रयोगो कर्या, केटलाक थियोरिटिकल कॉन्सेप्ट आप्या, तो एमणे एवुं कही दीधुं के भाई आवी रीते वारे घड़ीए एरो अलग अलग एरो दर्शावा एना करता एक ज एरो स्वरूपे पण आपणे माहिती दर्शाई शकीए। तो आवी रीते पण दर्शाई शकाय छे माहिती ज्यारे अपडेट थई, आ माहिती ज्यारे चित्रात्मक माहिती अपडेट थई तो अपडेट माहितीना एरो आवी रीते बतावामां आया। જ્યારે માહિતી અપડેટ થઈ એટલે જે ફેરાડે ચિત્રાત્મક રજૂઆત આપી હતી એના અંદર થોડું અપડેશન લાયા, અને અપડેશન લાવીને પછી નવી જ્યારે આકૃતિ બહાર પાડી, ચિત્રાત્મક રજૂઆત બહાર પાડી, ત્યારે એના અંદર જોયું તો જે એરો હતા એ સિંગલ જ એરો બતાયા, તૂટક તૂટક સ્વરૂપના અલગ અલગ પ્રકારના એરો બતાયા નહીં। એટલે આવા પ્રકારની માહિતી બતાવી અને પછી કીધું કે કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ચારે બાજુમાં આવી રીતે પ્રસરેલું હોય છે। હવે મિત્રો વિચારો કે માઇકલ ફેરાડે જે ચિત્રાત્મક રજૂઆત કરી હતી એના અંદર એરોની લંબાઈ અલગ અલગ હતી, એટલે પહેલી એરો મોટી હતી, પછી થોડી ટૂંકી હતી, પછી ટૂંકી હતી, એના કરતાં ટૂંકી હતી। તો આના ઉપરથી એટલી તો તરત ખબર પડી જતી હતી કે કોઈ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારની નજીકના ભાગમાં એરોની લંબાઈ વધારે હતી માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હતી, પ્રબળતા વધારે હતી। પણ જેમ જેમ આગળ તરફ જતા જઈએ છીએ એમ એરોની લંબાઈ ઘટતી જાય છે માટે પ્રબળતા ઘટતી જાય છે। તો માઇકલ ફેરાડેના જે ચિત્રાત્મક રજૂઆતનું જે મોડેલ હતું એના ઉપરથી તો આપણને તરત ખબર પડી જતી હતી કે વિદ્યુત ભારથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેટલી છે। પણ આવી આકૃતિમાં કેવી રીતે ખબર પડે કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કયા બિંદુએ કેટલી છે? હું એમ કહું કે ભાઈ આ બિંદુએ કેટલી હશે, આ બિંદુએ કેટલી હશે, તો શું ખબર પડશે? કારણ કે એરો તો એક જ છે, આમાં તો એરોની સાઇઝ અલગ અલગ હતી તો ખબર પડતી હતી। તો આવી સ્થિતિમાં આવા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી રીતે શોધવી? તો ધ્યાન રાખો કે જ્યારે નવું અપડેટ થયેલું મોડેલ બહાર આવ્યું તો અપડેટ થયેલા મોડેલની અંદર આવી રીતે જે વિદ્યુત ભારોનું જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું એના અંદર પ્રબળતા આવી રીતે નક્કી કરવામાં આવી કે વિદ્યુત ભારની નજીકના ભાગમાં એક વર્તુળ દોરવામાં આવ્યું, એટલે એક વર્તુળ દોરી દઈએ, અને સાથે સાથે વિદ્યુત ભારની થોડા દૂરના ભાગમાં પણ એક વર્તુળ દોરી દઈએ। આપણે ચેક કરવું છે કે અલગ અલગ બિંદુએ પ્રબળતા કેવી હોય આવા એરોવાળા ભાગની અંદર। તો આપણે શું કર્યું, વિદ્યુત ભારના નજીકના ભાગમાં એક વર્તુળ દોરી દીધું અને વિદ્યુત ભારના થોડા દૂરના ભાગમાં એક વર્તુળ દોરી દીધું। ક્લિયર? હવે શું કરીએ કે ભાઈ હવે આના ઉપરથી કેવી રીતે ખબર પડશે કે પ્રબળતા કેટલી છે? તો વિચારો કે અંદરનું જે વર્તુળ રહ્યું
અંદરના વર્તુળની અંદર તમે જોશો તો આ વર્તુળમાં આ બધા જે બિંદુઓ રહ્યા આ બધા બિંદુઓ એ વાસ્તવમાં જે ક્ષેત્ર રેખાઓ હતી એ ક્ષેત્ર રેખાઓ ઉપરના બિંદુઓ હતા। હવે અહીંયા તમે જોશો તો વર્તુળ ઉપર આ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર એટલે આ બંને વચ્ચેનું અંતર 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 એટલે બધી ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર જોયું તો એ થોડું થોડું હતું એટલે અંતર નાનું હતું। અને ક્ષેત્ર રેખાઓના એરો વચ્ચેનું અંતર નાનું હોય તો આપણે સૂત્ર અનુસાર જાણીએ છીએ કે E ચલે છે 1/r² અનુસાર જો અંતર નાનું હોય તો ક્ષેત્રની પ્રબળતા વધી જાય। ખ્યાલ આવી ગયો? અંદરના વર્તુળમાં બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર જોયું તો અંતરની કિંમત ઓછી હતી અને અંતરની કિંમત નાની હોવા લીધે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધી જશે। ટૂંકમાં તમે એમ પણ કહી શકો કે જે અંતર ઓછું હોય એક રેખા ગઈ બીજી રેખા ગઈ ત્રીજી ગઈ ચોથી ગઈ અંતર જો ઓછું હોય તો ક્ષેત્ર રેખાઓ ગીચ ગીચ જાય। સિમ્પલ વિચારો કે ભાઈ એક ક્લાસરૂમ છે, હવે એક ક્લાસરૂમની અંદર હું બે વિદ્યાર્થીઓને મૂકું તો બે વિદ્યાર્થીઓ છૂટા છૂટા ગમે ત્યાં બેસી શકે, પણ એ જ ક્લાસની અંદર 100 વિદ્યાર્થીઓ મૂકું તો બધા બહુ ગીચ ગીચ થઈ જાય। તો જો ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઘટી જાય ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઘટી જાય તો ક્ષેત્ર રેખાઓ નજીક નજીકમાં આવી જાય અને ક્ષેત્ર રેખાઓ નજીક નજીકમાં આવી જાય તો ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ થઈ જાય અને જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ થઈ જાય એ ભાગમાં ઘનતાની કિંમત વધી જાય। ઘનતા ક્યારે વધે? ઘનતા એટલે ઘટ્ટતા, અને ઘટ્ટ ક્યારે થાય? કે જ્યારે બધા ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઘટી જાય, અને અંતર ઘટી જાય જેના લીધે ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ ગીચ આવી જશે અને વધારે ગીચ ગીચ આવી જાય તો એ જગ્યાએ ઘનતાની કિંમત વધી જાય અને ઘનતા વધી જાય તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પણ વધી જાય। તો પોઈન્ટમાં આપણે એમ લખી શકીએ કે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઘટી જાય તો એના લીધે શું થશે? અંતર ઘટી જાય તો ક્ષેત્ર રેખાઓ ગીચ ગીચ ગોઠવાય, તો ક્ષેત્ર રેખાઓ ક્ષેત્ર રેખાઓ ગીચ ગીચ ગોઠવાય અને ક્ષેત્ર રેખાઓ જો વધારે ગીચ ગોઠવાઈ જાય તો એનો મતલબ શું? કે ક્ષેત્ર રેખાઓની પ્રબળતા વધી જાય, વધારે ગીચો ગીચ આવી જાય તો પ્રબળતા વધી જાય, અથવા તો એમ પણ કહી શકાય કે ઘનતા વધી જાય, ક્ષેત્ર રેખાઓની ઘનતા વધી જાય અને ઘનતા જેટલી ઘનતા વધી જાય એટલું ઘટ્ટતા વધી જાય, ઘટ્ટતા વધી જાય એટલી પ્રબળતા વધી જાય, તો જેના લીધે શું થશે? વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધી જાય। ફરીથી ધ્યાન રાખો કે આ પોઈન્ટો શું કહેવામાં આવે છે કે નજીકના વર્તુળની અંદર ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર છે એ ઘટી જાય, ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઘટી જાય। સિમ્પલ વિચારો કે ભાઈ એક પાઇપ છે બરાબર, આ પાઇપમાંથી આપણે વિદ્યુત ક્ષેત્ર ધારો કે પસાર કરીએ અને ક્ષેત્ર રેખાઓ આવી રીતે બે જ ક્ષેત્ર રેખાઓ મળી, માની લઈએ એવું કોઈ ઉદાહરણ આપણે ધારી, હવે બે જ ક્ષેત્ર રેખાઓ છે તો આ બે ક્ષેત્ર રેખાઓના અંદરથી પસાર થવા માટે ઘણી બધી સ્પેસ મળશે અને વધારે ગીચ કહેવાય નહીં બરાબર, પણ માની લો કે આ જ પાઇપની અંદર ઘણી બધી બીજી વધારાની ક્ષેત્ર રેખાઓ જવા દઈએ, વધારે ક્ષેત્ર રેખાઓ નાખશો એટલે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર જે પહેલા હતું એની સાપેક્ષમાં ઘટી ગયું, અંતર ઘટી જાય એટલે આ ભાગમાં તમને દેખાય છે કે ક્ષેત્ર રેખાઓ વધારે ગીચો ગીચ થઈ ગઈ, જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ થઈ જાય એ જગ્યાએ સ્વાભાવિક છે કે ઘનતાની કિંમત પણ વધી જાય અને ઘનતા વધી જાય તો પ્રબળતા પણ વધી જશે। તો વર્તુળના આ ભાગની અંદર વિદ્યુત ક્ષેત્રની ઘનતા વધી જાય છે માટે પ્રબળતા વધી ગઈ છે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ વધારે છે। બીજા બહારના વર્તુળની વાત કરીએ તો બહારના વર્તુળમાં તમને દેખાય છે કે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર છૂટી છૂટી છે, ક્ષેત્ર રેખાઓ દેખાય છે એ થોડી થોડી છૂટી છે, અંતર વધારે છે અને અંતર વધારે હશે તો શું થશે? ઓછી ગીચતામાં ગોઠવાયેલી હશે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર। અહીંયા આગળ જુઓ, આની અંતરની સાપેક્ષમાં આ અંતર જુઓ વધારે છે, અંતર વધારે હશે તો ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હશે અને ક્ષેત્ર રેખાઓ જો છૂટી છૂટી હોય તો ઘનતાની કિંમત પણ ઓછી થઈ જાય અને ઘનતા ઓછી થાય તો પ્રબળતા પણ કેવી થઈ જાય? ઘટી જાય। તો ટૂંકમાં એમ કહી શકીએ કે
કે વિદ્યુત ભારથી નજીકના વિચારેલા વર્તુળમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હોય છે આ અનુસાર, અને જેમ જેમ દૂર તરફના વર્તુળ લેતા જઈએ તો દૂર તરફના વર્તુળની અંદર એની ઘનતાની કિંમત ઘટી જાય માટે પ્રબળતા પણ ઘટી જાય છે. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો ફેરાડે રજૂ કરેલું જે ચિત્રાત્મક માહિતી હતી એને અપડેટ કરીને જ્યારે આવી ચિત્રાત્મક માહિતી રજૂ કરી તો એના અંદર વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્રની ઘનતા ઉપરથી નક્કી કરવામાં આવતી હતી. જે જગ્યાએ ઘનતા વધારે એ જગ્યાએ પ્રબળતા વધારે, જે જગ્યાએ ઘનતા ઓછી એ જગ્યાએ પ્રબળતા ઓછી. સેમ લાગુ ધન વિદ્યુત ભાર માટે પણ પડી શકે છે. ક્લિયર? આટલો પોઈન્ટ ખ્યાલ આવી ગયો. ઓકે, આપણે હજી તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોવાની બાકી છે, પણ એના કેટલાક પોઈન્ટો છે સમજવા આપણે જરૂરી હતા, જે પોઈન્ટો આપણે સમજી શકીએ છીએ. હવે સૌથી મહત્વનો પોઈન્ટ એમસીક્યુ ટૂંકા પ્રશ્નની અંદર પણ આવી શકે કે તમને ખબર છે કે હું જો કોઈ વિદ્યુત ભાર આ જગ્યાએ મૂકું તો તમને એટલી તો ખબર પડી ગઈ કે કોઈ પણ વિદ્યુત ભાર હશે તેની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર હશે. જેમ કે હું માની લો કે ચુંબક લો, અહીંયા આગળ ચુંબક મૂકું છું એન એસ, આની આજુબાજુ હું કશું લાવતો નહીં, ખીલી કે લોખંડની કોઈ પણ વસ્તુ લાવતો નથી. અહીંયા આગળ ખાલી ચુંબક મૂક્યું છે તો તમને એટલો તો અંદાજ મગજમાં આવી ગયો કે ચુંબક મૂક્યું એનો મતલબ આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે જ. એ તો વાસ્તવિક છે, એ તો સ્વાભાવિક છે, બરાબર. એવી જ રીતે જ્યારે તમે કોઈ વિદ્યુત ભાર મૂકો છો એટલે તમને એટલી તો ખબર પડી કે વિદ્યુત ભાર છે તો આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર તો પસાર થતું હશે જ. તો આમ વિદ્યુત ક્ષેત્ર પસાર થતું જ હશે એ વાસ્તવિકતા છે. ખ્યાલ ગયો ને? આનું વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આની આજુબાજુમાં તો હશે જ. કેટલા સુધી છે એ આપણે નહીં કહેતા, આપણે એટલું કહીએ કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તો હશે જ, અને હશે એટલે વાસ્તવિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ વાસ્તવિકતા છે. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે રજૂઆત છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ આપણે કાલ્પનિક રીતે રજૂ કરેલી માહિતી છે. જેમ કે માઇકલ ફેરાડે જે માહિતી રજૂ કરી હતી એના અંદર એરોની સાઇઝ હતી એ અલગ અલગ પ્રકારની હતી. હવે જ્યારે એના પછી અપડેટ થયેલું મોડેલ આવ્યું એના અંદર વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ જોશો તો સીધે સીધી હતી. તો પહેલા માઇકલ ફેરાડે આવી રીતે રજૂઆત આપી, એની કલ્પના અનુસાર આવી રીતે રજૂઆત આપી, પણ જ્યારે એને અપડેટ કરી અને અપડેટ કરી આવી રીતે ક્ષેત્ર રેખાઓ એરો સ્વરૂપમાં બતાવી તો આ એક બીજી કાલ્પનિક રજૂઆત થઈ. આ બીજી કાલ્પનિક રીતે રજૂઆત થઈ, પણ બંનેમાં તો સેમ જ હતું, બંનેની અંદર વિદ્યુત ક્ષેત્ર તો ચારે બાજુ હતું જ, માઇકલ ફેરાડેમાં એ હતું અને અપડેટ થયેલા મોડેલની અંદર પણ હતું, બરાબર. તો આના ઉપરથી શું કહી શકાય કે કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક બાબત છે, જ્યારે ક્ષેત્ર રેખાઓ એ કાલ્પનિક રીતે રજૂ કરેલી માહિતી છે, બરાબર. એ તો આપણે કાલ્પની આપણી કલ્પનાથી રજૂ કરી ભાઈ આવી રીતે એરો સ્વરૂપે હશે કે તો આવી રીતે એરો સ્વરૂપે હશે, આપણી કાલ્પનિક બાબત છે. પણ ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય છે એ તો વાસ્તવિક છે. તો આમ આપણે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિકતા છે જ્યારે ક્ષેત્ર રેખાઓ એ કાલ્પનિક રજૂઆત છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણી કલ્પનાથી રજૂ કરેલી બાબત છે માટે કાલ્પનિક રજૂઆત કહેવાય, પણ કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તો હોય જ એ વાસ્તવિક બાબત કહેવાશે. તો આટલા પોઈન્ટો ક્લિયર થઈ ગયા. તો હવે આપણે સૌથી મહત્વનો પોઈન્ટ સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ શું છે. આજે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવી છે ને, આ એરો બતાવે છે ને, એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, જેને તમે બળ રેખાઓ પણ કહી શકો. બળ રેખાઓ કેમ? કારણ કે માની લો કે એક ક્ષેત્ર રેખા મેં આવી રીતે દર્શાવી છે, આવા ક્ષેત્ર રેખાના સંપર્કમાં કોઈ વિદ્યુત ભાર આવ્યો તો આ વિદ્યુત ભાર ઉપર આ ક્ષેત્ર રેખા બળ લગાડવાની છે, માટે આને બળ રેખા તરીકે પણ ઓળખવામાં આવશે. તો આને વિદ્યુત ક્ષેત્ર રેખા અથવા તો એને બળ રેખા પણ કહેવાશે, બરાબર. ચલો, તો નવ મહત્વનો પોઈન્ટ લઈએ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કઈ કઈ છે અથવા તો બળ રેખાઓની લાક્ષણિકતાઓ
कई कई विद्युत क्षेत्र रेखाओंनी લાક્ષણિકતાઓ કઈ છે? આમ નોર્મલી ક્ષેત્ર રેખાઓંની લાક્ષણિકતાઓ તો 6 છે, પણ આપણે એટલી બીજી વધારાની પણ ક્ષેત્ર રેખાઓંની લાક્ષણિકતાઓ સમજવાની છે. તમારા એક્ઝામમાં પૂછાય તો એક્ઝામની અંદર 6 જ લાક્ષણિકતાઓ બતાવવાની છે, પણ બીજી વધારાની કેમ? કારણ કે એનો ઉપયોગ કરીને જી નીટના કેટલા કોન્સેપ્ટ આપણે સોલ્વ કરવાના છે. બરાબર, તો આપણે પહેલા જે મેન જે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે કે જે પરીક્ષાની અંદર લખવાની હોય છે એ પહેલા આપણે જોઈ લઈએ, એના પછી વધારાની લાક્ષણિકતાઓ આપણે સમજીએ. તો પહેલો પોઈન્ટ છે, હમણાં આપણે જોયું કે આ જગ્યાએ માની લો કે એક ધન વિદ્યુત ભાર લઈ લઉં, આ જગ્યાએ એક ઋણ વિદ્યુત ભાર લઈ લઉં, ધન અને ઋણ બે વિદ્યુત ભાર લઈ લઉં. હવે આપણે એ જોયું હતું કે કોઈ પણ વિદ્યુત ભાર ધન હોય તેની ક્ષેત્ર રેખા બહાર તરફ જતી દિશામાં અને ઋણ હોય તો અંદર તરફ આવતી દિશામાં હોય છે. તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, ઓકે, આવી રીતે, અને આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં એટલે આવી રીતે અંદર તરફ જતી દિશા. આપણે એક ક્ષેત્ર રેખા દર્શાવી આવી રીતે, જો બીજી દર્શાવો તો બીજી પણ આપણે આવી રીતે દર્શાવી શકીએ, ત્રીજી દર્શાવો તો ત્રીજી પણ આપણે આવી રીતે દર્શાવી શકીએ. આમ જો ઘણી બધી જો ક્ષેત્ર રેખાઓ દર્શાવી હોય તો દર્શાવી શકાય, જો હજી આગળ દર્શાવી હોય તો આમ પણ દર્શાવી શકાય કે ભાઈ અહીંથી બહાર નીકળે છે, અહીંથી પણ જાય છે, અહીંથી પણ જાય છે, ઓકે. તો આમ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, જ્યારે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદર તરફ જતી દિશામાં હોય છે. તો આ છે પહેલી લાક્ષણિકતા. તો પહેલી લાક્ષણિકતા લખીએ, ધન વિદ્યુત ભારનું ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર તરફ જતી દિશામાં અને ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા અંદર આવતી દિશામાં હોય છે. ટૂંકમાં લાક્ષણિકતા એમ પણ કહી શકો કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી અને ઋણમાં જાય, ધનમાંથી નીકળી અને ઋણમાં જાય. તો કેવી આમ, અને આપણે આવી રીતે પણ લખી શકીએ કે ધન વિદ્યુત ભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જતી દિશામાં, અને ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર તરફ જતી દિશામાં, અને કોઈ માધ્યમમાં ધન અને ઋણ બંને વિદ્યુત ભાર મૂક્યા હોય તો ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી અને ઋણ વિદ્યુત ભાર તરફ જાય છે. તો આ છે આપણી પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા છે આપણે, બીજી લાક્ષણિકતા કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધ ગાળો રચતી નથી. આ બીજી લાક્ષણિકતા લખીએ છીએ કે ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ બંધ ગાળો રચતી નથી. હવે આ પોઈન્ટ મહત્વનો પોઈન્ટ છે કે ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ બંધ ગાળો રચતી નથી. એનો મતલબ શું થાય છે કે અહીંયા આગળ આપણે ઉદાહરણ લીધું હતું કે ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળી અને ઋણમાં ગઈ, પણ એવું થાય છે કે ઋણમાંથી પાછી ધનમાં આવશે? ના, ક્ષેત્ર રેખા હંમેશા ધનમાંથી નીકળી ઋણ તરફ અંત પામે છે, એટલે ધનમાં ઉત્પન્ન થાય છે અને ઋણમાં અંત પામે છે. જ્યારે ચુંબકમાં આપણે આગળ જોયેલું છે, ચુંબકમાં તમને ખબર હશે કે કોઈ પણ ચુંબક હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર જોયું તો એ એન ધ્રુવમાંથી ચુંબકની ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એસની અંદર તરફ જાય છે. સાથે સાથે આ જે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા હતી એ ચુંબકના અંદરના ભાગમાં એસથી એન તરફ ગતિ કરી ફરીથી બહારના ભાગમાં એનથી એસ તરફ જાય છે. તો ચુંબકની અંદર તમે જોશો તો ચુંબકના બહારના ભાગમાં એનમાંથી ક્ષેત્ર નીકળી અને એસ તરફ જાય છે,
અને આ ક્ષેત્ર ચુંબકના અંદરના ભાગમાં S થી N તરફ જઈ અને ફરીથી પાછું N થી S તરફ એટલે અહીંયા ગળે એક બંધ ગાળો રચ્યો જ્યારે અહીંયા ગળ ધનમાંથી નીકળી ઋણમાં જાય પણ ઋણમાંથી પાછી ધનમાં નહીં આવતી જો આવું થતું હોય તો બંધ ગાળો રસ્તી કહેવાય પણ ધનમાંથી નીકળી ઋણમાં જ જાય છે માટે કહી શકાય કે ક્યારે પણ ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળો રસ્તી નથી તો આ છે આપણો બીજો પોઈન્ટ હવે ત્રીજો પોઈન્ટ લઈએ કે હમણાં જ આપણે આગળ ભણી ગયા હતા કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એનો મતલબ શું એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની ઘનતા વધારે છે ઘનતા વધારે ક્યારે હોય કે ક્ષેત્ર રેખાઓ વધારે ગીચોગીચ હોય તો એમ કહી શકાય કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હોય તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય છે અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય છે તો આ છે આપણી ત્રીજી લાક્ષણિકતા તો લખીએ જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ની પ્રબળતા વધારે હોય તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ હોય છે અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય છે તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ઓછી ગીચ હોય છે ક્લિયર આ પોઈન્ટ તો આપણે આગળ જોયો તો કે ભાઈ કોઈ વિદ્યુત ભાર હતો આ વિદ્યુત ભારથી ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ અને આ ક્ષેત્ર રેખાઓની અંદર વિદ્યુત ભારનો નજીકનો ભાગ લઈએ તો ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઓછું છે અંતર ઓછું હોય તો વધારે ગીચ ગોઠવાય અને વધારે ગીચ ગોઠવાય તો ઘનતા વધી જાય માટે પ્રબળતા વધી જાય જ્યારે દૂરના ભાગની વાત કરીએ તો દૂરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધારે છે માટે છૂટી છૂટી છે છૂટી છૂટી હોય તો ઘનતા ઘટી જાય માટે પ્રબળતા પણ ઘટી જશે ક્લિયર તો આપણે આ એક પોઈન્ટ સમજી શકીએ હવે એના પછી ચોથા નંબરની લાક્ષણિકતા છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય આપણે કહીએ કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાને સમાન અને સમાન અંતરે હોય છે આ ચોથો પોઈન્ટ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજીને સમાન તથા એકબીજાથી સમાન અંતરે હોય છે સમજીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાને સમાન અને એકબીજાથી સમાન અંતરે હોય હવે આગળના આપણે એક દાખલા ગણ્યા દાખલામાં યાદ કરો કે આપણે એવું જોયું હતું કે ભાઈ બે પ્લેટ લીધી હતી આ બંને પ્લેટમાં ઉપરની પ્લેટ ધન બનાવી હતી નીચેની પ્લેટ ઋણ બનાવી હતી બંને પ્લેટો ઉપર સમાન વિદ્યુત ભાર છે હવે વિદ્યુત ભાર સમાન હશે તો વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળી ઋણ તરફની દિશામાં એટલે આવી દિશામાં વિદ્યુત ક્ષેત્ર જતું હોય છે હવે આ બંને પ્લેટ ઉપર વિદ્યુત ભાર સમાન હોય માટે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે આવી ક્ષેત્ર રેખાઓ તમે જુઓ તો એકબીજાને સમાન એટલે આ બાજુ ગમે તે આ બિંદુ આગળ આવો આ બિંદુ આગળ દરેકે બિંદુ આગળ આવશો તો વિદ્યુત ક્ષેત્ર તમને સમાન જોવા મળશે એટલે કે એકબીજાને હંમેશા સમાન હોય તથા આ વિદ્યુત ક્ષેત્ર રેખાથી આનું અંતર આનાથી આનું અંતર આનાથી આનું અંતર અને હંમેશા સમાન અંતરે આવેલી હોય તો આવું વિદ્યુત આવી ક્ષેત્ર રેખાઓને સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય તો જ્યારે એમ બોલવામાં આવે કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે
આનો મતલબ ક્ષેત્ર રેખાઓ સમાન હોય સાથે સાથે એકબીજાથી સમાન સમાન અંતરે ગોઠવાયેલી હોય જો આકૃતિ દોરવી હોય તો આપણે ઉદાહરણ સ્વરૂપે આમ કહી શકીએ કે આમ દોરીએ કે ભાઈ આ ક્ષેત્ર રેખાઓ ધારો કે છે તો આ બધી ક્ષેત્ર રેખાઓ તમે જુઓ તો એકબીજાને સમાન સોરી એકબીજાને સમાંતર સોરી 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 સમાંતર એક બીજીને સમાંતર જો આ ક્ષેત્ર રેખાને સમાંતર આ છે આના સમાંતર આ આના સમાંતર આ છે તો એક બીજાને સમાંતર છે સાથે સાથે આનાથી આનું અંતર આનાથી આનું અંતર અને આનાથી આનું અંતર બધાના અંતર સમાન છે તો હંમેશા સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે ત્યારે આનો મતલબ એ થાય કે ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય તો આ આકૃતિ કોની છે સમાન વિદ્યુત ક્ષેત્રની માની લો કે અસમાન વિદ્યુત ક્ષેત્રની આકૃતિ દોરવી હોય તો કેવી રીતે થાય તો આમ કહી શકીએ કે ભાઈ આ છે માની લો કે ત્રણ ક્ષેત્ર રેખાઓ દોરી શું આ ત્રણે ત્રણ ક્ષેત્ર રેખાઓ સમાંતર છે ના સમાંતર નથી સાથે સાથે અહીંથી આટલું અંતર જુઓ કે અહીંથી આટલું અંતર જુઓ અંતર સમાન છે ના જ્યારે આની અંદર અહીંથી આ અંતર જુઓ અહીંથી આ અંતર જુઓ તો અંતર સમાન હતું સાથે સાથે અહીંયા આગળ અંતર અલગ અલગ છે માટે આ ક્ષેત્ર રેખાઓની આકૃતિ એ અસમાન વિદ્યુત ક્ષેત્રની આકૃતિ બનશે સમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો આવી ક્ષેત્ર રેખાઓ હશે અને અસમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો આવી ક્ષેત્ર રેખાઓ હશે ક્લિયર ચલો પાંચમા નંબરનો પોઈન્ટ આટલા પોઈન્ટો ક્લિયર થઈ ગયા હવે આપણે પાંચમા નંબરનો પોઈન્ટ લઈએ તો પાંચમા નંબરનો પોઈન્ટ આ રીતે કહે છે કે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા રજૂ કરે છે ચાલો કેવી રીતે સમજીએ કે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક લઈ લો તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે હવે આ પોઈન્ટ તમે આગળ 11માં ધોરણમાં ધારા રેખા માટેનો પોઈન્ટ હતો સેમ એના જેવો છે ચલો આકૃતિ દોરીએ માની લો કે કોઈ એક વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા આવી રીતની છે આવી રીતની ક્ષેત્ર રેખા છે જે તમને આ આકૃતિમાં આ વળાંકવાળો ભાગ દેખાય છે ને આવી કોઈ એક ક્ષેત્ર રેખા લઈ લઈએ હવે આ ક્ષેત્ર રેખાની મારે દિશા જોવી છે કે ક્ષેત્ર રેખામાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તો જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલો હોય આ વિદ્યુત ક્ષેત્રનું તમે કોઈ પણ બિંદુ લઈ લો આ જગ્યાનું આ જગ્યાનું ગમે તે કોઈ જગ્યાનું બિંદુ લઈ લેશો અને તે બિંદુએ તમે સ્પર્શક દોરો છો તો આ બિંદુએ જો હું સ્પર્શક દોરું તો આવી દિશામાં મળશે આ બિંદુએ સ્પર્શક દોરું તો આવી દિશામાં મળશે તો આ બિંદુ આગળ હું એમ કહું કે એક વિદ્યુત ભાગની વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે નીકળે છે તો એના આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય તે બિંદુએ આપણે સ્પર્શક લઈ લઈએ તો સ્પર્શક જે દિશામાં ગયો એ બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્રની દિશા એ રહીએ થાય જો આ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય તો તે બિંદુએ સ્પર્શક લઈ લો અને સ્પર્શક જે દિશામાં હોય એ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા કહેવાશે તો બે બિંદુઓ આપણે P અને Q લઈ લઈએ તો આ બંને બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્રની દિશા જોશો તો તે બિંદુએ સ્પર્શક લઈ લેશો તો સ્પર્શકની દિશામાં જ મળશે હવે તમને યાદ હશે કે આવી જ રીત આપણે 11માં ધોરણમાં ધારારેખી વહન માટે જોયું ધારારેખાની અંદર કે કોઈ ધારારેખા નીકળતી હોય તો ધારારેખામાં કોઈ પણ બિંદુ એની દિશા જોવી હોય તો તે બિંદુએ સ્પર્શક લઈ લેશો એ દિશામાં ધારારેખાની દિશા થશે ક્લિયર તો પોઈન્ટ જોઈ લીધો સૌથી મહત્વનો પોઈન્ટ હવે આવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારે પણ છેદતી નથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારે પણ
છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે નહીં છેદે? શું આ પોઈન્ટ પણ 11 માં ધોરણમાં આવી ગયો હતો? હા, ધારા રેખામાં જ આવી હતું કે ધારા રેખાઓ ક્યારે પણ એકબીજાને કોઈ પણ બિંદુમાં છેદતી નથી. એમાં શું રીઝન કીધું હતું કે જો એક ધારા રેખા અને બીજી ધારા રેખા જો કોઈ બિંદુમાં છેદે તો જે છેદન બિંદુ છે ત્યાં આગળ એ બિંદુ આગળ ધારા રેખાની બે દિશાઓ થઈ જાય અને બે દિશાઓ કદી પણ શક્ય નથી, માટે ક્યારે છેદતી નથી. સેમ પોઈન્ટ આનંદ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને છેદતી હોત તો શું થાય? તો એવી કોઈ આકૃતિ લઈ લઈએ, ધારો કે એક ક્ષેત્ર રેખા અને મારી લખી આ બીજી ક્ષેત્ર રેખા છે. આ ક્ષેત્ર રેખા આવી રીતે નીચે તરફ જાય છે, આ ક્ષેત્ર રેખા ઉપર તરફ જાય છે, વિચારી લઈએ. હવે આ બે ક્ષેત્ર રેખાઓ કોઈ એક બિંદુમાં છેદી, આ બિંદુની અંદર બે ક્ષેત્ર રેખાઓ છેદે છે. હવે આપણે એમ જોયું હતું હમણાં ઉપરનામાં જોયું કે ક્ષેત્ર રેખાઓમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી રીતે શોધવામાં આવશે? તો એક ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો અહીંયા આગળ જો માની લો કે જે છેદન બિંદુ છે ત્યાં આગળ આ ક્ષેત્ર રેખામાં, આ ક્ષેત્ર રેખા માટે વિદ્યુત ક્ષેત્રની જો દિશા જોશો તો આપણને મળશે સ્પર્શકની દિશામાં, એટલે આવી દિશામાં E1. હવે આ પોઈન્ટ એવું છે કે જે બીજી ક્ષેત્ર રેખાનું પણ બિંદુ છે, પણ એના માટે જો તમે ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની દિશા જોશો તો આવી દિશામાં મળશે. તો તમને બે દિશાઓ મળી, કોઈ એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળી. હવે આપણને ખબર છે કે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની એક જ દિશા હોય, બે દિશા ક્યારેય પણ ના હોય, તો જે કદી પણ શક્ય નથી. તો રીઝનમાં લખો એટલે લખી શકાય, જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હોય તો છેદન બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓની બે દિશા થઈ જાય, જે ક્યારે પણ શક્ય બને નહીં. તો રીઝનમાં આપણે એમ લખી શકીએ, આ એનું રીઝન લખીએ છીએ કેમ એકબીજાને છેદતી નથી. તો રીઝન છે, જો ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા થાય, જે શક્ય નથી. વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ થાય તો જે કદી પણ શક્ય નથી. તો આટલી ટોટલ 6 લાક્ષણિકતાઓ જે તમારા બોર્ડની અંદર પર પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો, તો તમારા ટોટલ 6 લાક્ષણિકતાઓ લખવાની. આના સિવાય બીજી વધારાની પણ લાક્ષણિકતાઓ છે વિદ્યુત ક્ષેત્ર માટે. હવે એ લાક્ષણિકતાઓ તમારા જી નીટના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે લાક્ષણિકતાઓ સમજવાની છે. તો આટલી પૂરી થઈ? તો આટલા સુધીની લાક્ષણિકતાઓ તમારા બોર્ડમાં લખવાની, બોર્ડમાં પ્રશ્ન પૂછાય તો લખવાની. હવે જે હું તમને લાક્ષણિકતાઓ ચલાવું છું એ તમારી સમજૂતી માટે છે, અને જી નીટનો જો કોઈ ક્વેશ્ચન પૂછાય તો સોલ્વ કરવા માટે એ લાક્ષણિકતાઓ છે. તો બીજી વધારાની લાક્ષણિકતાઓ લઈએ. ચાલો બીજી વધારાની લાક્ષણિકતાઓ તરફ આગળ વધીએ. સાતમા નંબર કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત સુધી વિસ્તરેલી છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત સુધી વિસ્તરેલી છે, એનો મતલબ શું થયો? કે ધારો કે કોઈ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારની આ દિશામાંની કોઈ ક્ષેત્ર રેખા લો તો બહુ જ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય. સેમ આ બાજુની વાત કરો પણ એ પણ બહુ જ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય. હવે જીનીટમાં પ્રશ્ન ધારો કે એમ પૂછાય, હવે જે લાક્ષણિકતાઓ છે બધી એ જીનીટ માટે છે. જીનીટની અંદર એનો કોન્સેપ્ટ ક્લિયર રાખો. માની લો કે પ્રશ્ન તમને એમ પૂછાય કે કોઈ પણ વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત સુધી વિસ્તરેલી છે, તો અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? એક વિદ્યુત ભાર છે જેનું અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે તો કેટલું થશે?
तो अनंत अंतर माटे जो गणिए तो विद्युत क्षेत्र नु मूल्य E बराबर KQ बाय R स्क्वेर। क्लियर। हवे अनंत अंतर એટલે R ની કિંમત અનંત થઈ ગઈ, તો R ની કિંમત અનંત થઈ જાય તો E બરાબર શું થશે? KQ બાય અનંત નો સ્ક્વેર, ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર, અને કોઈ પણ રાશિ છેદમાં ઇન્ફાઇનાઇટ નો વર્ગ કરો તો ઇન્ફાઇનાઇટ જ થાય, અને 1 ભાગ્યા અનંત એનો જવાબ કેટલો થઈ જાય? 0। તો આનો મતલબ વિદ્યુત ભારથી અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? 0। તો આ પ્રશ્ન એમસીક્યુ ની અંદર પૂછી શકાય, બરાબર। તો લાક્ષણિકતા ઉપરથી આપણે એક એમસીક્યુ નો ક્વેશ્ચન બનાવ્યો। ચલો એના પછી 8મા નંબરની લાક્ષણિકતા લઈએ। એ લાક્ષણિકતા આવી રીતે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ યાદચ્છિક છે જ્યારે એની ઘનતા યાદચ્છિક નથી। આવી રીતે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા યાદચ્છિક છે જ્યારે વિદ્યુત ક્ષેત્રની ઘનતા યાદચ્છિક નથી। આનો મતલબ શું? કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા યાદચ્છિક છે જ્યારે ક્ષેત્ર રેખાઓની ઘનતા યાદચ્છિક નથી। યાદચ્છિક એટલે પોતાની રીતે ઈચ્છીએ એમ, એટલે ઘનતા પોતાની રીતે ઈચ્છીએ એમ નથી વિદ્યુત ભાર માટે। જ્યારે વિદ્યુત ક્ષેત્રની સંખ્યા યાદચ્છિક છે એટલે પોતાની રીતે ઈચ્છીએ એમ। કેવી રીતે? માની લઈએ કે આપણે બે વિદ્યુત ભાર લઈએ, બે વિદ્યુત ભારમાંથી એક વિદ્યુત ભાર એવો છે કે જેની ક્ષેત્ર રેખાઓ, બે વિદ્યુત ભાર લઈએ આ જગ્યાએ, બંને ધન વિદ્યુત ભાર લઈએ। હવે પહેલા વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ટોટલ 4 છે એવું વિચારીએ કે આ એક એવો વિદ્યુત ભાર છે કે જેની 4 ક્ષેત્ર રેખાઓ મેં દર્શાવી। મારી ઈચ્છા એવી હતી કે બે હાથમાં બે વિદ્યુત ભાર લીધા અને બંને માટે ક્ષેત્ર રેખાઓ દોરવાની ઈચ્છા રાખી, તો મને ઈચ્છા એવી થઈ કે ભાઈ આ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ મેં 4 જ દોરી। એવી ઈચ્છા થઈ કે આ વિદ્યુત ભાર છે તો આ વિદ્યુત ભારની મારા ક્ષેત્ર રેખાઓ દોરવી હતી, તો ક્ષેત્ર રેખાઓ મેં આના 4 ના બદલે મેં 8 દોરી। એ મારી ઈચ્છા પ્રમાણે મેં આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા દોરી। તો તમને દેખાય છે કે બંનેની અંદર ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફરક છે, આમાં 4 છે જ્યારે આની અંદર 8 છે। તો ક્ષેત્ર રેખાઓ પોતાની ઈચ્છા પ્રમાણે આપણે દોરી શકીએ, પણ શું ઘનતા પોતાની ઈચ્છા પ્રમાણે સેટ કરી શકાય? જેમ કે ખબર છે કે વિદ્યુત ભારના નજીકના વિસ્તારની અંદર ક્ષેત્ર રેખાઓ ગીચ હોય તો ઘનતા વધારે હોય, તો ઘનતા આ જગ્યાએ વધારે, જ્યારે દૂરના ભાગની અંદર ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હોય તો ઘનતા આ બાજુ ગીચતા ઓછી હોય તો ઘનતા ઓછી। તો ઘનતામાં શું છે કે વિદ્યુત ભારથી દૂરના ભાગ તરફ જતા જઈએ એમ ઘનતા ઘટતી જાય। આમાં પણ સેમ એ જ થશે કે નજીકના ભાગમાં ઘનતા વધારે, દૂરના ભાગમાં ઘનતા ઓછી। તો વિદ્યુત ભારની ઘનતા આપણે સેટ કરતા નથી, એ તો સ્વાભાવિક છે કે ભાઈ વિદ્યુત ભારથી નજીકના એરિયામાં ઘનતા વધારે હોય અને દૂરના ભાગમાં ઘનતા ઓછી હોય। તો આ આપણે પોતાની રીતે સેટ કરેલું નથી, આ તો કોન્સેપ્ટ આપણે નક્કી કરેલો છે, વાસ્તવિક જ છે, જેના આપણે પોતાની રીતે એમ ના કહી શકીએ કે હેડ મને ઈચ્છા થઈ કે હું નજીકના ભાગમાં ઘનતા ઓછી કરું ને આમાં ઘનતા વધારે કરું, ના એ કદી ના શક્ય બને। એ તો વાસ્તવિક જ છે કે નજીકના ભાગમાં ઘનતા વધારે હોય, દૂરના ભાગમાં ઓછી હોય, એ તો તમારે સ્વીકારવું જ પડે, એમાં તમે કોઈ પાછળ કરી શકો નહીં। પણ જ્યારે સંખ્યા, વિદ્યુત ક્ષેત્રની સંખ્યા પોતાની રીતે દર્શાવી શકો, 4 દર્શાવો, 8 દર્શાવો, 16 દર્શાવો, 32 જે દર્શાવો એ દર્શાવી શકાય, બરાબર। તો આ છે આપણી 8મા નંબરની લાક્ષણિકતા। 9મી લાક્ષણિકતા આવી રીતે છે, 9મી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્રની સંખ્યા એ વિદ્યુત ભારના મૂલ્ય ઉપર આધારિત છે। વિદ્યુત ક્ષેત્રની સંખ્યા એ વિદ્યુત ભારના મૂલ્ય પર આધારિત છે। આ કેવી રીતે પણ વિદ્યુત ક્ષેત્રની સંખ્યા એટલે આ જે 4 બતાવીએ 4 સંખ્યા, આમાં 8 બતાવીએ 8 સંખ્યા, એ વિદ્યુત ભારના મૂલ્ય ઉપર કેવી રીતે આધારિત છે? એનો આધાર છે અથવા તો એના સમપ્રમાણમાં છે। તો માની લો કે આપણે કોઈ એક વિદ્યુત ભાર લઈએ, આ જગ્યાએ આપણે એક વિદ્યુત ભાર લઈ લઈએ, ઓકે, ક્યુ જેટલા મૂલ્યનો એક વિદ્યુત ભાર લીધો, ધન વિદ્યુત ભાર લીધો,
આ વિદ્યુત ભાર માટે મે ટોટલ ચાર ક્ષેત્ર રેખાઓ દર્શાવી અને આવી રીતે દર્શાવી ઓકે તો પહેલા મે વિદ્યુત ભાર એવો લીધો કે જેની મે ટોટલ ચાર ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે હવે જો આ વિદ્યુત ભારનું મૂલ્ય ડબલ કરી દઉં એટલે વિદ્યુત ભારનું મૂલ્ય વધારી દઉં તો આ જગ્યાએ એ જ વિદ્યુત ભાર પણ વિદ્યુત ભારનું મૂલ્ય મે વધારી અને 2q કરી દીધું तो विद्युत भार नो मूल्य बमणू थी जाए तो जे दर्शावेली क्षेत्र रेखाओ छे एनी संख्या पण डबल थी जाए तो क्षेत्र रेखाओ में जे पहला चार बताई थी एना बदले हवे मारे बतावी केटली पड़शे डबल एटले आठ क्षेत्र रेखाओ बतावी पड़शे तो आ क्षेत्र रेखाओ नी संख्या जो विद्युत भार ना मूल्य प्रमाणे वधी तो टूंक में एम पण कही शकाय आ पॉइंट याद राखजो કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે આ પોઈન્ટ પૂછી શકાય જીનીટમાં કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા રહી એ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં મૂલ્ય વિદ્યુત ભારનું મૂલ્ય વધારો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ વધેલી તમને જોવા મળશે બરાબર તો આ જીનીટ માટેનો એક વધારાની લાક્ષણિકતા છે એના પછીની આપણે લાક્ષણિકતા જોઈએ 10માં નંબરની આપણે વધારાની લાક્ષણિકતા જોઈએ અને આવી રીતે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા બે વિદ્યુત ભારને જોડતી રેખાના સંદર્ભમાં સમમિતિ ધરાવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ विद्युत भारों ने जोड़ती रेखा ना संदर्भ में सममिति धरावे छे हवे पॉइंट आम लख्यो एना उपरथी तो जल्दी समझण नहीं पड़े पण आकृति उपरथी समझवानो प्रयत्न करिए कि विद्युत क्षेत्र रेखाओनी जे संख्याओ छे ए विद्युत भार ने जोड़ती रेखा ना संदर्भ में सममिति केवी रीते धरावे छे तो आपणे मानी लीए कि बे विद्युत भार लई लीए आ जगह एक धन विद्युत भार आ जगह एक ऋण विद्युत भार लई लो हवे शुं कीधुं छे कि विद्युत भारों ने जोड़ती रेखाना संदर्भ में तो आ बे विद्युत भारों ने जोड़ती एक रेखा दर्शाई दईए आवी रीते हवे आवी रीते मैं बे विद्युत भारों ने जोड़ती एक रेखा बताई दीधी छे हवे एना माटे सममिति केवी रीते धरावशे तो मानी लो कि हूँ एक क्षेत्र रेखा आवी रीते दोरुं छुं કે આ જે જોડતી રેખાના ઉપરના ભાગમાં ધારો કે મેં આવી રીતે એક ક્ષેત્ર રેખા દર્શાવી બરાબર હવે આકૃતિની સમમિતિ ક્યારે થાય કે એક ભાગ હોય વચ્ચેથી કોઈ ભાગ કરતો તો ભાગના એક તરફની જેટલી ક્ષેત્ર રેખાઓ જેવી રીતે હોય એવી રીતે બીજા ભાગમાં પણ હોવી જોઈએ એટલે કે જો બંનેના જુદો કરતો આ ભાગ વિચારી દો તો ભાગના એક તરફ તમે ક્ષેત્ર રેખા જેટલી દર્શાવી હોય એટલી અને એવી જ એવા જ મૂલ્યની બીજી તરફ પણ દર્શાવી જુઓ તો જ એની સમમિતિ હોય તો ક્ષેત્ર રેખાઓ હંમેશા સમમિતિ સ્વરૂપમાં હોય છે અહીંયા આગળની તમે આગળના પહેલા જે લાક્ષણિકતામાં જોશો તો મેં એક વચ્ચેની દર્શાવી હતી ઉપરની અને નીચેની ઉપર હતી તો નીચે પણ આવી ગઈ તો અહીંયા આગળ ઉપર ક્ષેત્ર રેખા હશે તો નીચેના ભાગમાં પણ ક્ષેત્ર રેખા એવી જ રીતે હશે જેવા આકારની ઉપર તરફ છે એવી જ આકારની નીચે તરફ ત્યારે આકૃતિની સમમિતિ થઈ ગઈ તો આમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી રીતે હશે વિદ્યુત ભારોને જોડતી રેખાના સમમિતિ દર્શાવતા ભાગની અંદર હશે ક્લિયર હવે આના ઉપરથી એક એમસીક્યુ પકડીએ કે એમસીક્યુ શું થશે માની લઈએ કે આ એક વિદ્યુત ભાર ધન છે આ એક વિદ્યુત ભાર ऋण छे आ बन्ने विद्युत भारनी क्षेत्र रेखाओ अहींथी निकली ऋण तरफ गई अहींथी निकली ऋण तरफ गई एनो मतलब आ बन्ने वच्चेनो खूणो धारो के आ आल्फा हतो अने आ खूणो विचारी लो बीटा जेटलो बे खूणा विचारी लो आल्फा जेटलो खूणो विचारो अने आ बीटा जेटलो खूणो विचारो क्लियर हवे आ आकृति तमे जोशो तो तमने देखाय छे के आल्फा इज ग्रेटर देन बीटा छे आल्फा इज ग्रेटर देन बीटा छे आकृति ઉપરથી તમે આકૃતિ જુઓ આ આકૃતિમાં આલ્ફા મોટો છે બીટાની સાપેક્ષમાં હવે પ્રશ્ન એમ પૂછાય કે એક આકૃતિ તમને આપી દીધી આ આકૃતિમાં આલ્ફા બીટાની સાપેક્ષમાં મોટો આપી દીધેલો છે તો પ્રશ્ન એમ પૂછ્યો તો બંનેમાંથી આ જે બે વિદ્યુત ભાર રહ્યા ધન અને ઋણ અથવા તો આને Q1 કહો અને Q2 કહો
तो बन्ने माथी कया विद्युत भारनु मूल्य वधारे हसे। समझो प्रश्न शू छे के बे विद्युत भारोनी क्षेत्र रेखाओनी एक आकृति आपी दीधी, आकृति में बन्ने ना खूणा बताई दीधा कि आ विद्युत भारनी नजीक में क्षेत्र रेखानो खूणो आल्फा, आ विद्युत भारनी नजीक में क्षेत्र रेखानो खूणो बीटा छे। तो आल्फा ने बीटा बे खूणा आपी दीधा, जेमा एम पण कीधुं छे कि आल्फा इज ग्रेटर देन बीटा छे। तो बेमांथी कया विद्युत भारनुं मूल्य वधारे हशे? हवे आप केवी रीते सॉल्व करीए? खाली एटलू कही दीधुं भाई आल्फा इज ग्रेटर देन बीटा छे, तो कया विद्युत भारनुं मूल्य वधारे थाय? चलो समझो, आ पॉइंट समझो, आ पॉइंटने ध्यानमां लेजो। मानी लो कि आ विद्युत भार क्यू हतो जेनुं मूल्य ओछुं हतुं, આ વિદ્યુત ભાર ધન હતો, આ સોરી 2q હતો તો એનું મૂલ્ય વધારે છે। આ વિદ્યુત ભાર q મૂલ્યનો છે, આ 2q મૂલ્યનો છે, તો આની સાપેક્ષમાં આનું મૂલ્ય વધારે છે। હવે આની અંદર આપણે ચાર ક્ષેત્ર રેખાઓ લીધી, હવે ખબર છે કે વિદ્યુત ભાર વધારો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ વધે છે આ નિયમ અનુસાર। આ જગ્યાએ તમે જોશો તો અહીંયા આગળ આકૃતિ દોરીએ આનું સોલ્યુશન લાવવા માટે, કે ધારો કે કોઈ વિદ્યુત ભાર હતો, એ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આવી રીતે જાય છે। બીજો વિદ્યુત ભાર આના કરતા ડબલ મૂલ્યનો લઈ લઈએ તો એની ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે। આ q મૂલ્યનો હતો, આ 2q મૂલ્યનો, એટલે એના કરતા વધારે ભાર, વધારે મૂલ્ય। હવે q મૂલ્યનો વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ વચ્ચેના ખૂણા જુઓ, તો ખૂણા તમને દેખાશે 90-90 ડિગ્રીના। આ 90 ડિગ્રીના ખૂણા છે। જ્યારે આની અંદર આવો તો ક્ષેત્ર રેખા વિદ્યુત ભારનું મૂલ્ય વધી ગયું, માટે ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ વધી ગઈ। હવે બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેના ખૂણા જુઓ, તો ખૂણાની કિંમત 45-45 ડિગ્રી થઈ જશે। આ 45, આ 45, તો દેખાય છે કે 90 ઇઝ ગ્રેટર ધેન 45 ડિગ્રી, એટલે 90 ની કિંમત 45 ડિગ્રી કરતા વધારે છે। હવે 90 ની કિંમત 45 ડિગ્રી કરતા વધારે હોય તો દેખાય છે કે 90 આ ખૂણો મોટો છે, અને જે ખૂણાનું મૂલ્ય વધારે હોય એ વિદ્યુત ભાર પેલાની સાપેક્ષમાં કેવો હોય? નાનો હોય। તો q ઇઝ લેસ ધેન 2q। તો યાદ રાખો કે જ્યારે બે વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આવી રીતે નીકળતી હોય, બંને તરફના ખૂણા આપ્યા હોય, તો જેનો ખૂણો મોટો હોય, જેનો ખૂણો મોટો એનો વિદ્યુત ભાર નાનો, આનો ખૂણો નાનો દેખાય છે માટે વિદ્યુત ભાર વધારે, તો કહી શકાય જેનો ખૂણો મોટો એનો વિદ્યુત ભાર નાનો। ચલો તો આપણે પોઈન્ટ દર્શાવીએ આની અંદર એમસીક્યુ સોલ્વ કરવા માટે, કે જે વિદ્યુત ભાર તરફનો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ખૂણો મોટો તે વિદ્યુત ભારનું મૂલ્ય નાનું। ક્લિયર? જે વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ખૂણો મોટો એ વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું, માટે આ વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું થશે આની સાપેક્ષમાં। તો આ એમસીક્યુ માટે આપણે આ લાક્ષણિકતા સમજી શકીએ। ક્લિયર? તો જી નીટ માટેની આ બધી લાક્ષણિકતાઓ છે, સમજી લેજો, કારણ કે આ બધા પોઈન્ટો ક્લિયર કરશો તો આના ઉપરના જી નીટ આપણે આરામથી સોલ્વ કરી શકીશું। ઓકે, એના પછી આપણે લઈએ આગળ એક નવી લાક્ષણિકતા, કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ હંમેશા પૃષ્ઠને લંબ હોય છે। વિદ્યુત ક્ષેત્ર રેખા એ હંમેશા વિદ્યુત ભારના વિદ્યુત ભારના પૃષ્ઠને લંબ હોય છે। અહીંયા તમને બધા ગમે તેમાં જો કે વિદ્યુત ભાર, વિદ્યુત ભારનું એ બાજુનું પૃષ્ઠ હશે તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબરૂપે હોય છે। તો અહીંયા આગળ આપણે જે ચાર બતાવી, તો ચારે ચાર લંબરૂપે હતી, તો ક્ષેત્ર રેખાઓ હંમેશા વિદ્યુત ભારના પૃષ્ઠને કેવી હોય છે? લંબ હોય છે। એ તો આપણને ખબર જ છે કે એના માટે આપણે કોઈ વિગત લેવાની જરૂર નથી, કોઈ ઉદાહરણ લેવાની પણ જરૂર નથી। ક્લિયર? ઓકે, તો આટલા પોઈન્ટો સમજી લીધા। હવે એના પછીની આપણે એક લાક્ષણિકતા લઈએ 12મા નંબરની। 12મા નંબરની લાક્ષણિકતા એ આપણે આકૃતિ ઉપરથી લઈએ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ।
12મા નંબરની લાક્ષણિકતા માટે પહેલા આપણે આકૃતિ દોરી કાઢીએ। ધારો કે આપણે એ 12મા નંબરની લાક્ષણિકતા સોલ્વ કરવી છે, તો માની લઈએ કે આપણે બે ધન વિદ્યુતભારો લઈ લઈએ। આ જગ્યાએ એક ધન વિદ્યુતભાર લઈ લઈએ, આ જગ્યાએ પણ એક ધન વિદ્યુતભાર લઈ લઈએ, બંને ધન વિદ્યુતભાર છે। ઓકે, હવે ખબર છે કે ધન વિદ્યુતભાર હશે તો એની ક્ષેત્રરેખાઓ બહાર તરફ જતી દિશામાં હોય છે, તો આની બંનેને પહેલા જોડતી રેખા દોરી દઈએ। હવે આની ક્ષેત્રરેખાઓની જો ચર્ચા કરીએ તો આવી રીતે હશે, આમ એક આ દિશામાં, એક આ દિશામાં, એક ધારો કે આમ દોરીએ, એક દોરીએ આવી રીતે। આ બધી જે બતાવી છે તૂટક રેખાથી એ આ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓની દિશા છે। આ વિદ્યુતભાર માટે બતાવીએ તો એક આ દિશામાં હશે, એક પાછળ તરફ જતી દિશામાં, એક ઉપર નીચે, એક ધારો કે આવી દિશામાં હશે, એક ધારો કે આવી દિશામાં। તો બે વિદ્યુતભારની આપણે ક્ષેત્ર રેખાઓ બતાવી દીધી। હવે આ ક્ષેત્ર રેખાઓમાંથી અમુક ક્ષેત્ર રેખાઓ જો કે આ ક્ષેત્ર રેખા એટલે આ જાય છે એ રહી, આ જે ક્ષેત્ર રેખા જાય છે એ, આ જે ક્ષેત્ર રેખા જાય છે એ, અને આ જાય છે એ, આ ક્ષેત્ર રેખાઓ કોઈ કોઈ બિંદુમાં છેદવાનો પ્રયત્ન કરે છે। પણ આપણે લાક્ષણિકતા શું ભણ્યા છીએ કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી। તો શું થશે, શું આ બંને રેખાઓ ભેગી નહીં થાય? હા, બંને ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ ભેગી નહીં થાય। તો શું થશે કે આ ક્ષેત્ર રેખા રહી એ જેવી આ બાજુ જતી હશે તરત જ ખબર પડશે કે ભાઈ આ જગ્યાએ તો પેલી ક્ષેત્ર રેખાનું બિંદુ આવે છે, જ્યાં મારું પણ બિંદુ આવે છે, માટે આ ક્ષેત્ર રેખા એ જગ્યાએ જવાને બદલે થોડી ફંટાઈ આ બાજુ જતી રહેશે। ક્લિયર? ખ્યાલ આવી ગયો? સેમ એવી રીતે આ જે વિદ્યુતભારની ક્ષેત્ર રેખા છે એ આમ જતી હશે, પણ જેવું છેદન બિંદુ વાળો ભાગ આવશે એટલે ત્યાંથી અપાકર્ષિત થઈ અને આમ તરફ વળી જશે। તો ક્ષેત્ર રેખાઓ આવી રીતે વળી ગઈ, આની હતી આમ જતી હતી અને આમ વળી ગઈ, અને પેલાની ક્ષેત્ર રેખા પેલી તરફ વળી ગઈ। સેમ એવી રીતે હવે આની વાત કરીએ તો આની ક્ષેત્ર રેખા આમ આવતી હતી, પણ જેવું છેદન બિંદુ નજીક આવ્યું એટલે થોડી ફંટાઈ ગઈ, ફંટાઈ અને આ બાજુ તરફ જતી રહી। સેમ એવી રીતે આની ક્ષેત્ર રેખા આ બાજુ આવતી હતી, અને છેદન બિંદુ જેવો વાળો ભાગ જેવો નજીક આવતો હતો એટલે તરત ફંટાઈ ગયું। તો ક્યારે પણ બીજાના એકબીજાને છેદશે નહીં, તમને છેદન બિંદુ વાળો ભાગ નહીં મળે, કારણ કે આપણે આગળની લાક્ષણિકતામાં જોઈએ તો બે ક્ષેત્ર રેખાઓ ક્યારે છેદતી નથી, બરાબર? તો જેવો આ વિદ્યુતભારની ક્ષેત્ર રેખા આવશે એટલે ત્યાંથી પોતાનું ક્ષેત્રનું જે માર્ગ છે એ ફંટાઈ જશે। આમ ટૂંકમાં તમે એમ કહી શકો કે કોઈ પણ ક્ષેત્ર રેખા હોય, આ ક્ષેત્ર રેખા ધન વિદ્યુતભારથી અપાકર્ષિત થાય, જો આમ તો આમ સીધી જવી જુઓ, આમ સીધે સીધી, પણ શું થયું, આના લીધે એ અપાકર્ષિત થઈ અને દૂર તરફ વળી ગઈ। આમ આની ક્ષેત્ર રેખા આવતી હતી, પણ આ વિદ્યુતભારની અસર હેઠળ એ પાછી થોડી દૂર તરફ ખસી ગઈ। ટૂંકમાં આમ કહી શકાય કે માની લો કે બે વિદ્યુત ભાર લઈ લઈએ આ જગ્યાએ અને આ જગ્યાએ, ઓકે? હવે જો એક જ લઈ લઈએ, આપણે એક લઈને ગણતરી કરીએ, માની લો કે આ જગ્યાએ કોઈ એક ધન વિદ્યુત ભાર છે। હવે ધન વિદ્યુત ભાર છે ને આની નજીકમાં માની લો કે કોઈક ક્ષેત્ર રેખા આવી રહી છે, એટલે એ ક્ષેત્ર રેખા અહીંથી જેવી આ બાજુ આવશે અને જેવી આ વિદ્યુત ભારના નજીકમાં આવશે એટલે તરત જ આમ ફંટાઈ જશે। આ ક્ષેત્ર રેખા આવશે, ધન વિદ્યુત ભાર આવે, તરત જ આમ ફંટાઈ જશે, બરાબર? એટલે ક્ષેત્ર રેખા એ ધન વિદ્યુત ભાર તરફ અપાકર્ષિત થાય છે, પણ જો આ ધનના બદલે ઋણ વિદ્યુત ભાર હોય તો, માની લઈએ કે આ જગ્યાએ ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ વિદ્યુત ભાર તરફ ક્ષેત્ર રેખા આકર્ષિત થાય છે, તો અહીંથી જે જતી હતી એ સીધી જ વળી અને ઋણ વિદ્યુત ભાર તરફ અંદર તરફ આવવાનો પ્રયત્ન કરશે। એવી જ રીતે જો બીજી ક્ષેત્ર રેખા આમ જતી હોય તો અંદર તરફ આવવાનો પ્રયત્ન કરશે, આ પણ અંદર તરફ આવવાનો પ્રયત્ન કરશે। આમ ક્ષેત્ર રેખા જે રહી એ ક્ષેત્ર રેખાઓ એ ધન વિદ્યુત ભાર તરફ અપાકર્ષિત થાય છે, એટલે અપાકર્ષિત થઈને દૂર ખસી, અને ઋણ વિદ્યુત ભાર તરફ આકર્ષિત થાય છે। તો આ આપણી છે 12મા નંબરની લાક્ષણિકતા। તો લાક્ષણિકતામાં આમ લખી શકીએ કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભાર પ્રત્યે અપાકર્ષણ અને ઋણ વિદ્યુત ભાર પ્રત્યે આકર્ષણ દર્શાવે છે।
બરાબર ક્ષેત્ર રેખાઓ હોય તો ધન વિદ્યુત ભાર લઈ લેશો તો અપાકર્ષિત થશે છૂટી છૂટી જતી રહેશે અને ઋણ વિદ્યુત ભાર લાવશો તો એના તરફ ખેંચાશે તો આ પણ એક લાક્ષણિકતામાં આપણે લઈ શકીએ અને એના પછીની જે બીજી બે લાક્ષણિકતાઓ છે એ બંને લાક્ષણિકતાનો ઉપયોગ આપણે આના પછી બે ત્રણ થિયરી આવશે એમાં કરીશું સાથે સાથે આના પછીના ચેપ્ટરમાં કરીશું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં એના ઉપરની આ લાક્ષણિકતાઓ છે તેરમા નંબરની લાક્ષણિકતા આવી રીતે છે કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે આ લાક્ષણિકતા કે વિદ્યુત સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે પણ એક કન્ડિશન છે કઈ કન્ડિશન સ્થિર વિદ્યુત ભાર માટે એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ઇલેક્ટ્રોસ્ટેટિક માટે એટલે સ્થિર વિદ્યુત ભારની કન્ડિશનમાં સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે સમજીએ કે કોઈ સુવાહક લઈ લઈએ આ સુવાહકની અંદર આપણે ઊંધું વિચારીએ કે માની લો કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર છે તો સુવાહકની અંદર માની લો કે આવી દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મળી હવે અંદરના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણને ખબર છે કે સુવાહકના અંદરના ભાગમાં ઘણા બધા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન હોય હવે આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં રાખી એટલે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ગતિ કરવાની શરૂઆત કરે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવતો હોવાથી વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરશે અને ઇલેક્ટ્રોન ગતિ કરે તો આ સુવાહકની અંદર પ્રવાહનું નિર્માણ થાય આઈનું નિર્માણ થાય પ્રવાહનું નિર્માણ થાય અને જ્યારે સુવાહકની અંદર પ્રવાહનું નિર્માણ થઈ જાય તો એ ઘટના બની જાય ઇલેક્ટ્રોસ્ટેટિકના બદલે ઇલેક્ટ્રોડાયનેમિક વાળી ઘટના થઈ જાય પણ આપણું પહેલું અને બીજું આ બંને ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિકના છે તો પહેલા અને બીજા ચેપ્ટરને ધ્યાનમાં રાખીને આ લાક્ષણિકતા છે કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય જો વિદ્યુત ક્ષેત્ર હોય તો સુવાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બળ લાગશે અને વિરુદ્ધ દિશામાં બળ લાગશે તો ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે અને ઇલેક્ટ્રોન જેવા ગતિ કરે એટલે અંદરથી પ્રવાહનું નિર્માણ થાય પ્રવાહનું નિર્માણ થાય તો ઘટના બની જાય ઇલેક્ટ્રોડાયનેમિકની તો ઇલેક્ટ્રોસ્ટેટિકની ઘટનામાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે ઈ બરાબર હોય છે ઝીરો ક્લિયર તો ઈ બરાબર ઝીરો હોય છે હવે માની લો કે આના પછીની લાક્ષણિકતા 14માં નંબર કોઈ પણ સુવાહક લઈ લઈએ હવે આ સુવાહકના સુવાહકની સપાટી ઉપર તમે કોઈ વિદ્યુત ભાર આપી દો તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે તો આમ લખી શકો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સુવાહક ની સપાટીને લંબરૂપે હોય છે હવે ખબર છે કે સુવાહકના કોઈ સુવાહક લઈ લો અનિયમિત આકારનો કોઈ સુવાહક લઈ લો આ સુવાહકના અંદરના સુવાહક આવી જાય એટલે તરત જ અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય પણ આવા સુવાહકના ઉપરના ભાગમાં તમે કોઈ વિદ્યુત ભાર વિતરિત કરી કાઢો તો આ વિદ્યુત ભારની અસર હેઠળ જે વિદ્યુત ક્ષેત્ર રચાશે એ હંમેશા સપાટીને લંબરૂપે જ મળશે આ જગ્યાએ સપાટીને લંબ આ જગ્યાએ સપાટીને લંબ બધી જ જગ્યાએ સપાટીને લંબરૂપે જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળશે તો સુવાહકના અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે પહેલા અને બીજા ચેપ્ટરને ધ્યાનમાં રાખી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પણ જો સુવાહકના ઉપરના ભાગ ઉપર વિદ્યુત ભાર તમે આપી દો તો આ વિદ્યુત ભારના લીધે જે વિદ્યુત ક્ષેત્ર રચાશે હંમેશા લંબરૂપે બહાર આવતી દિશામાં જ હશે અંદર તરફ નહીં જાય ક્લિયર તો આટલી ટોટલ 14
લાક્ષણિકતાઓ હતી જેમાંથી પહેલી છ લાક્ષણિકતાઓ જે આપણે બોર્ડમાં પરિપ્રશ્ન પૂછાય તો એમાં લખવાની છે, બાકીની બધી લાક્ષણિકતાઓ આપણે જીનીટના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે. તો આ બધી જ લાક્ષણિકતાઓ વ્યવસ્થિત નોટની અંદર લખી દેવાની, લખી અને એક એક પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીશું તો બધી જ લાક્ષણિકતાઓ સરળતાથી સમજાશે. આના પછીના લેક્ચરની અંદર આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેના એક બે દાખલા ગણી અને પછી નવો પોઈન્ટ શરૂ કરીશું.